ભક્તિ સભર વાતાવરણને ઉલ્લાસપૂર્વક માણવા, જીવનની અભિલાષાઓને પૂર્ણ કરવા, અર્થાત જીવન જીવવાની કળાને હસ્તગત કરવી હોય તો આવો અહીં પાદરાના ઇતિહાસને જાણો, તેની પરંપરાઓને સમજો, સાંસ્કૃતિક વિકાસ, ઔદ્યોગિક સંરચના, સામાજિક સ્વસ્થતાને હૃદય સંસી ચાપો. અહીં મેળવો એક અનોખો સાત્વિક આત્મિક આનંદ. વિક્રમની 18મી સદીના ઉત્તરાર્ધની સમાપ્તિનો સમય, કાળચક્રનો ગુમાવ, ભ્રમણ અને ગાયકવાડી સરકારની સ્થાપના, એ જ છે પાદરાની પ્રાચીન પરંપરાનો બાળ સૂર્ય. સાથોસાથ ભક્તિ શક્તિનો અને જ્ઞાનનો ત્રિભેટો અહીં થયેલ છે. અહીં વિવિધ આયોજનોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, લોકમેળા, ભજન સંધ્યા, કૌવાલી, ઔદ્યોગિક મહોત્સવો ઉજવાય છે. અહીં આમ જોવા જઈએ તો પુરાતત્વની દ્રષ્ટિએ પાદરાનું ખૂબ મહત્વ છે. તેનો જીવતો જાગતો પુરાવો છે મહી નદીનો કિનારો. મહી નદીનો કિનારો સાક્ષી પૂરે છે પાદરાની જહાવ જલાલીની. તો આવો આપણે માણીએ આ પાદરા નગરનું એક વરવું પાસું. આત્માથી પરમાત્મા તરફનું અવિરત ખેંચાણ, ભક્તિનો અદ્ભુત સંચાર અને આસ્થાનો અણસાર. પાદરાનું મુખ્ય બજાર ઝંડા બજાર. ઝંડા બજાર એટલે માત્ર દુકાનોનો સમૂહ, પણ ના, આ તો પાદરા છે. બજારમાં પણ દુકાનો સાથે મંદિરોની પણ ભરમાર છે. અર્થાત ભૌતિકવાદ સાથે આધ્યાત્મિકતા પણ જોવા મળે છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વ. પાદરાનું અત્યંત પ્રાચીન, એશિયાનું ત્રીજા નંબરનું અને અનેક ભક્તોનું હૃદયસ્થાન છે આ પાદરાનું ગણપતિ મંદિર. એક જ આરસમાંથી કંડારેલ મૂર્તિ, શ્રી ગણેશજીના સ્કંધ પર બિરાજેલ રિદ્ધિને સિદ્ધિ, ઉંદર અસવાર શ્રી ગણેશજી મરાઠા કાળની યાદ અપાવી દે છે. શિખરબંધી મંદિરમાં એકદંતી જમણી સૂંઢવાળા ગણેશજીની સ્થાપના લગભગ 100 વર્ષ પૂર્વે પાદરા તાલુકાના દક્ષિણી બ્રાહ્મણ મલ્હાર ભાઉએ કરેલ. અને આ મંદિરના પ્રવેશ દ્વારની બિલકુલ બાજુના ખૂણામાં દલા પટેલે રોપેલ ધ્વજ પણ 1947 સુધી હતો. આ મંદિર માટે ભક્તોની આસ્થા પ્રબળ છે. ભક્તોને એવું માનવું છે કે અહીંયા અગર કોઈ પણ મનોકામના પૂરી કરવી હોય તો 108 વાર ગણેશજીનો નામ બોલવી અને ચોખા ચડાવો અને પ્રદક્ષિણા કરો તો તમારી મનોકામના અવશ્ય પૂરી થશે, એવું બધાનું જ માનવું છે. જય ગણેશ. શંભો મહાદેવ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ. ઓમકારાય નમો નમઃ. ઓમકારાય નમો નમઃ. શંભો મહાદેવ શિવ. ગણેશજીના મંદિરના પ્રવેશ દ્વાર પર ઉભા ઉભા પિતા શ્રી અચલેશ્વર મહાદેવના દર્શન મનોહારી, આંખોને ઠંડક પહોંચાડનાર છે. આ અચલેશ્વર મહાદેવ માત્ર શિવાલય જ નથી, આ જીવતા જાગતા દેવ છે. જય શંભો મહાદેવ. શંભો શિવ શંભો હર શંભો.
શંભો હર શંભો જય શંભો શિવાલયના શિવલિંગનો ચાંદીનો મુખવટો એ રાજા શાહી ઠાઠનું પ્રતીક છે. આ મુખવટા ઉપર નગરશેઠ શ્રી કૈશવરામ કાશીરામ પાઠકનો ઉલ્લેખ જોવા મળે છે. શિવલિંગ પર ઘીનું કમળ બનાવી ચોખા ઘઉં મગનો શૃંગાર કરી ભક્તો ઈશ્વર પ્રત્યેની પોતાની એકાત્મકતા ભાવાત્મકતાનો સૂર પુરાવે છે. આપણે ગણપતિ અચલેશ્વરની વાત જોઈ. હવે ત્યાં જ ઉભા ઉભા જમણી અને ડાબી બાજુએ નજર માંડી તો અનુક્રમે વાઘેશ્વરી માતાનું મંદિર અને લોટેશ્વર મહાદેવનું મંદિર દ્રષ્ટિગોચર થાય છે. લોટેશ્વર મહાદેવની મંદિરની વાત કરીએ તો તેની બે ત્રણ લોક વાયકાઓ કિવનદંતીઓ પ્રચલિત છે. દલા પાદરિયાએ લોટો ઊંધો પાડ્યો ને લોટેશ્વરની સ્થાપના થઈ. અને શિવલિંગ ચપટું કાળું ટોચાયેલું અને એ પણ જમીનના લેવલથી ઘણે ઊંડે જોવા મળે છે. તો વળી કોઈક એમ પણ કહે છે કે આ ભૂમિ સ્મશાનની ભૂમિ હતી. તેનું ખોદકામ કરતા એક લોહી ભરેલો લોટો મળ્યો ને ત્યાં લોટેશ્વર અસ્તિત્વમાં આવ્યા. આમ હાજરા હજૂર દેવ એટલે લોટેશ્વર શિવાય નમઃ. મંદિરના ગર્ભસ્થાનમાં ગણેશજીની મૂર્તિ ફણી ધરોથી શોભતી દ્રષ્ટિગોચર થાય છે. લોટેશ્વરની ઉગમણી દિશાએ માં વાઘેશ્વરીનું મંદિર પોતાની એક અનોખી શાખ પ્રતિપાદિત કરે છે. મૂળ ગોસાઈઓને
પણ સોની ભાઈઓના વહીવટ કરતા છે એટલે આ મંદિર સોની ભાઈઓના મંદિર તરીકે ઓળખાય છે. ભાગેશ્વરી માતા સોની ભાઈઓના કુળ દેવી પણ છે. હાલ મૂર્તિ નવી છે. નવરાત્રિમાં અહીં ભારે ધામધૂમથી ઉત્સવ મનાવવામાં આવે છે. એક સમયે પુરુષો અહીં માતાજીની ગરબી લેતા. ભાગ પર અસવાર થયેલા માં જાણે સાક્ષાત આશીર્વાદ આપતા જ અહીં રોકાયા હોય એવી અનુભૂતિ કરાવે. પાવનકારી પરમેશ્વરી અષ્ટભુજારી વાઘેશ્વરી રોકાયા હોય. વાઘેશ્વરી માતાના મંદિરમાં પેસતા જ આ રામેશ્વર મહાદેવ છે. કેશવરામ કાશીરામ પાઠકના વંશજોએ આ મહાદેવ બેસાડ્યા હોવાનું કહેવાય છે. શિવે સર્વાર્થ સાધિકે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ઈસવીસન 1870માં મલ્હાર રાવ ગાયકવાડ જ્યારે પાદરામાં આવ્યા ત્યારે એક પીપળાના વૃક્ષ નીચે મા અંબેની ચતુર્ભુજા 15 ઇંચ પહોળી ઊંચી મૂર્તિથી અભિભૂત થયા અને એમાંય વળી ચમત્કારની પરંપરા સર્જાય તેઓને રાજગાદી મળી. આથી તેમણે શ્રદ્ધાથી પ્રેરાઈને અંબે માના મંદિરની સ્થાપના કરી. તળાવના કિનારે ઉગમણા મુખે મંદિરનું દ્વાર ગાયકવાડી રાજ્યને આશરે સ્થાપેલા મંદિરની જાહો જલાવી ગાયકવાડી સરકારની કારણે આજે પણ ગાયકવાડી રાજ્યના આશ્રય સ્થપાયેલ આ મંદિરની જહાજલાલી ગાયકવાડી સંસ્કારને કારણે આજે હણનમ છે. મોતી ઝવેરાતથી મળેલા સોનાના અલંકાર માતાના સ્વરૂપને અતિ સૌમ્ય સાત્વિક અને ભાવવાદી રૂપ પ્રદાન કરે છે. હાલ આ દાગીનાઓ મામલતદારની કચેરીમાં રહે છે અને નવરાત્રિના દિવસો દરમિયાન પૂર્ણ પોલીસ બંદોબસ્ત હેઠળ માતાજીના શૃંગાર માટે આવે છે. આમ જોવા જઈએ તો પાદરામાં શક્તિ ઉપાસના માટે કેટકેટલા સ્થાનકો છે, પણ માં અંબાના સ્થાનક પછી જો બીજા શક્તિ સ્થાનની વાત કરીએ તો તે છે ગાયત્રી મંદિર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગાયત્રી મંત્ર ગાયત્રી છંદમાં ગવાયો એટલે ગાયત્રી મંત્રને છંદ કહે છે. ગાયત્રી મંત્ર સૂર્યની ચિન્મય શક્તિ છે. વેદોના મુખ્ય 7 છંદોમાં ગાયત્રી મુખ્ય છંદ છે. મંત્ર સ્વયં દેવતા છે. ગાયત્રી મંત્ર રૂપે છે, માતા રૂપે નથી. પરંતુ ભારત વર્ષની અબાલ વૃદ્ધ ધર્મભેરુ પ્રજા વેદકાળથી મૂર્તિ પૂજામાં માનતી આવે છે એટલે કળિયુગના ગાયત્રી ઉપાસક શ્રી રામ શર્માજીએ 7 થી 9 વર્ષની હસ્તી બાળકીના રૂપની કલ્પના કરી અને તે પ્રમાણે તમામ શક્તિપીઠોમાં ગાયત્રીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. લગભગ આજથી 20 વર્ષ પહેલા મંદિરમાં ઉપરના ભાગમાં માં ગાયત્રી, માં શારદા અને માં સરસ્વતીની મૂર્તિઓ છે, જ્યારે બરોબર તેની નીચેના વિસ્તારમાં ભગવાન શિવ સ્થિત છે. શિવ શક્તિનો બેવડા સમન્વય એટલે
ગાયત્રી શક્તિપીઠ. આવો આવો હવે મુલાકાત લઈએ પાદરાના વૈષ્ણવોની, વૈષ્ણવ સંપ્રદાયના મંદિરોની. શ્રી સત્યનારાયણજીનું મંદિર, શ્રીનાથજીનું મંદિર. બેઠક છે આદિ વિઠ્ઠલ મંદિર, ગોવિંદ ગોવિંદ જય જય નારાયણ હરે, ગોવિંદ ગોવિંદ જય જય નારાયણ હરે, ગોવિંદ ગોવિંદ જય જય નારાયણ હરે. રોનક છે એટલે તો તારું સ્થાન છે, નહીં તો આ 14 લોકમાં સોના મકાન. જય જય નારાયણ હરે ગોવિંદ. વૈષ્ણવ સંપ્રદાય આવે જય નારાયણ હરે. ત્યારે આપણે વૈષ્ણવ સંપ્રદાયના મંદિર છે જેવા ગીતો ભજનો કાનમાં ગુંજવા લાગે. તો આવો આપણે પણ ગોપી ભાવે શ્રી કૃષ્ણના વિવિધ રૂપોને નિરખીએ. એટલે બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી સત્યનારાયણ દેવ કી જય. કળિયુગના દાતાઓ, ઈચ્છાઓને પૂર્ણ કરનાર શ્રી સત્યદેવની જય હો, શ્રી સત્યદેવની જય હો. નાંદેરા શેરીમાં આવેલ શ્રી સત્યનારાયણનું મંદિર વાસ્તવમાં એક ઘર છે. જેમાં જર્મન સિલ્વર સિંહાસન પર બિરાજમાન છે શ્રી સત્યદેવ. આદ્ય સ્થાપક શ્રી સ્વામી જનાર્દનેશ્વર મહારાજે અહીં 1947 સુધી પ્રભુ ભક્તિ કરી. આ મંદિરમાં આટલા વર્ષોથી ચાલી આવતી પરંપરાઓનું આજે પણ એટલા જ ઉત્સાહથી પાલન થાય છે. સમય સમયના દર્શન, ભોગ, હિંડોળા, ભજન, ધૂન, સત્સંગ જેવી પરંપરાઓ તો જાણે હસ્તગત છે. પાદરા તાલુકામાં આ સૌથી જૂનું પૌરાણિક મંદિર છે. કહેવાય છે કે છત્રપતિ શિવાજી મહારાજને તલવાર આ તુળજા ભવાની માતાએ ભેટ આપી હતી.
તે આ તુળજા ભવાની માં. પાદરા ગામથી 7 કિલોમીટર દૂર આવેલું આ મંદિર છે. ઉપાસક યોગીરાજ શ્રી વિશ્વંભર ગિરિજી મહારાજ સંવત 1363માં માનો અખંડ દીપ લઈને ગામે ગામ તે વખતે દુષ્કાળ હોય તળાવો ખોદાવતા ખોદાવતા ગુમતા જ્યાં રોકાતા ત્યાં જ્ઞાન ચર્ચા કરતા સમાજમાં માનો મહિમા વધારતા આ રીતે ફરતા ફરતા આજે જ્યાં ગુજરાતમાં માનું સ્થાન છે તે રણુકપુરમાં રણોમાં સુંદર માનસરોવર ખોદાવ્યું અને પોતાની ભક્તિના પ્રભાવથી વરુણનું આવાહન કર્યું. પોતે જ્યાં મુકામ કર્યો ત્યાં અગ્નિ પ્રગટાવ્યો અને સરોવરમાંથી મળી આવેલ માના વર્તમાન સ્વરૂપની પોતાના સ્વહસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરી. આજે પણ એમણે યોગ બળે પ્રગટાવેલ અગ્નિ વિશ્વંભર ગિરજીનો અખંડ ધૂણો તરીકે મોજૂદ છે. તે પછી સ્વામિનારાયણ ભગવાન આ સ્થાનમાં આવેલા અને રાતવાસો કરેલો માના માનસરોવરમાં એમણે સ્નાન કરેલું. તે વખતના મારા વડવા પ્રભાત ગિરજી મહારાજ સાથે જ્ઞાન ચર્ચા કરેલી હરિભક્તોની સભા સંબોધેલી એમને સ્વામિનારાયણ ભગવાને પોતે સ્વહસ્તે ગોદડી ઓળાડેલી. એ ગોદડી પણ હાલ મોજૂદ છે. Mm-hmm.
તુળજા ભવાની માતા મુખ્યત્વે તો ગાયકવાડ પરિવારના કુળદેવી છે અને ગાયકવાડ સરકારશ્રીએ માતાજીના પૂર્ણ શણગાર માટે કરોડો રૂપિયાના ઘરેણા ભેટ આપેલ છે. વડોદરાના તે વખતના મહારાજા શ્રી મલાવરાવ મહારાજ એવું કહેવાય છે કે પાદરામાં પહેલા નંબરની સ્કૂલમાં કેદ હતા અને એમણે સંકલ્પ કર્યો કે રાત્રે 12 વાગ્યા પહેલાં જો હું છૂટી જઈશ તો માં તારા દર્શને આવીશ અને અર્યા માણેકના દાગીના ધરાવીશ. એટલે એ પોતે 12 વાગ્યા પહેલાં છૂટી ગયા, રાત્રે દર્શને આવેલા અને કારીગરો પાસે હીરા માણેકના દાગીના તૈયાર કરાવી અને માને અર્પણ કરેલ તે આજે પણ મોજૂદ છે. અને નવરાત્રિમાં આસો સુધી 7મથી 11 સુધી એ દાગીના ધરાવવામાં આવે છે. હાલ આ ઘરેણા સરકારી તિજોરીમાં મામલતદાર શ્રીના હસ્તક છે અને આ ઘરેણાથી દર નવરાત્રિમાં 8મથી દશેરા સુધી માતાજીને 16 કળાથી શણગારવામાં આવે છે. આ મંદિરે ગુજરાત, મહારાષ્ટ્ર વગેરેના ભક્તજનો પગપાળા દર્શન કરવા આવે છે. હાલ મંદિર જીર્ણોદ્ધાર કરી મંદિરને નવું સ્વરૂપ મળેલું છે. આ મંદિર સોમપુરાના કારીગરોએ કરેલું છે તથા અહીં નવરાત્રિ ઉત્સવ બહુ જ ધામધૂમથી ઉજવાય છે અને 8મના દિવસે તો મોટો મેળો ભરાય છે. માં લીલાગરી. લીલાગરી માતા આશરે 400 વર્ષ પહેલા રામા આબા રબારી તેમના વખતથી માતા પાદરામાં રબારી વાળમાં બિરાજેલ છે. કે માં લીલાગરી મોભાના માળ પરથી પાદરા આવેલા હતા. રામા આબા નામના રબારીએ પાદરાના રબારી વાળમાં માની સ્થાપના કરેલી. ભાથાની વંશ વડવાળી માતાએ આપેલ બોન જોધ ખોડિયાર, લીલાગરી, વડવાળી અને ગોગદેવ આ મઢમાં સ્થાપત છે. આ મઢના સ્વર્ગસ્થ રામજી દાદા ભુવાજી 12 વર્ષની ઉંમરથી જ એમને માતાનું કંઈ ઘેલું લાગેલું અને જાણે કોઈ કોઈક વાર તો માતા સાથે રૂબરૂ વાતો કરતા હોય ને એવી રીતે વાતો એકલા એકલા કરતા. મોભા ગામમાં નાગજીની 82 વર્ષની ઉંમરે 2 દીકરા આપી એ માતાને પૂજવા માટે નાગજીએ પૂછ્યું, માં તને મારમાં કયા નામે પૂજું? માતાએ જવાબ આપ્યો, સુકી સૂઠી વાંસનો લીલો ફણગો ફોડી તેમાંથી માતાએ પાણી કાઢી નાતને જમણવારમાં પૂરું પાડ્યું જે લીલા કરી, તેથી તેનું નામ લીલાગરી પડ્યું. માએ જે લીલા કરી એટલે આપણે એમને માં લીલાગરીના નામે ઓળખે છે. આજે આ સ્થાન ઉપર એમના પુત્ર લાલાજીભાઈ ભુવાજી બિરાજમાન છે. પ્રતિદિન માં લીલાગરીના ભક્તોની ભીડ વધતી જ જાય છે. દેશ પરદેશ, અમેરિકા, લંડન, દૂર દૂરથી માતા એમની ઈચ્છા પૂરી કરે છે અને નવરાત્રિમાં પણ અહીંયા ધૂમધામથી મહોત્સવ ઉજવાય છે. આખી આખી રાત માતાના ગુણ ગવાય છે. નવપરિણીત દંપતીઓના મીંડણ છોડાવવાની માન્યતા અહીં ખૂબ પ્રચલિત છે. પિચાસ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે, જય હો બજરંગ બલી કી. શિવ પરિવારની આગતા સ્વાગતા સ્થાપના અને સૌંદર્ય હોય ત્યાં શિવના અંશનો પણ એ જ દબદબો હોય ને. ભીડ ભંજન અને જોડિયા હનુમાન
આ બંને મંદિરોમાં હનુમાનજીની અદ્ભુત અપ્રિતમ સૌંદર્ય ધરાવતી પ્રતિમાઓ જોવા મળે છે. એ જૂના અને બે મુખવાળા હનુમાનજીની મૂર્તિ છે. બીજા છે ભીડભંજન હનુમાનજી. મોટા તલાવની ઉત્તરે આવેલા ત્રિકમજી મંદિરના કમ્પાઉન્ડમાં આ પ્રાચીન અને ચમત્કારિક હનુમાનજી મંદિર આવેલું છે. ખુલ્લી દેરીમાં જ મૂર્તિ આસન પર બિરાજેલ છે, તો વળી ભીડભંજનની ચમત્કારી મૂર્તિ ત્રિકમજીના મંદિરમાં મોટા તળાવની પાળે પોતાનું સ્થાનક ધરાવે છે. સમય જતાં અહીંયા ભગવાન ત્રિકમજીની મૂર્તિની સ્થાપના થઈ. આ મંદિર ઠાકોરજીના મંદિરના તાબામાં છે. કાલિકા માતા. કાલિકા માતા લેવા પટેલના કુળદેવી છે. આજથી 500 વર્ષ પૂર્વે કાંચી નામજી તારાપુરથી તેમને પાદરામાં લાવ્યા હતા. ચતુરભાઈ ત્રિભુવનભાઈ પટેલના ખેતરમાંના કાલિકા માતાના મંદિરમાં કાલિકા માતાની જે મૂર્તિ છે તે 10 ઇંચ મોટી, સૌમ્ય ભાવવાળી, સફેદ આરસની અને ચતુર્ભુજા છે. જમણા હાથમાં ખડગ અને ડમરું અને ડાબા હાથમાં ઢાલ અને ખપ્પર છે. તેઓના વંશજ અત્યારે પણ પાદરામાં વસે છે. વલ્લભપુરના જૂના અને મોટા મંદિરોમાં એના ચાલુ રહેલા વૈભવના આધારે બેઠકનું મંદિર પ્રથમ ગણાવી શકાય. કોઈ ભગવદીયને સ્વપ્નમાં બંટા અને ઝારીના દર્શન થયા અને તે પ્રમાણે ખોદકામ કરતા ત્યાંથી બંટા અને ઝારી નીકળ્યા પણ ખરા. આચાર્ય શ્રી મહાપ્રભુજીની ગાદીનું સ્થાપન કર્યું છે. જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી ત્યાં આપની. ઈશ્વરનો અનોખો રાજ દરબાર એટલે પાદરાના મંદિરો. મંદિરનો પણ અનોખો ઇતિહાસ અને વળી ઇતિહાસનું પણ પુનરોત્થાન. 1297 ઈસવીસનની 12 સાખનો શિલાલેખ આ વાતની સાક્ષી પૂરે છે. બળિયા કાકાના મંદિરમાં આવેલ આ મહાદેવ માટે તો એમ કહેવાય કે મને શ્રદ્ધા ભલે ને હોય કે ઈશ્વર બધાનો છે, દુઆ એવી કરું છું જાણે મારા એકલાનો હોય. કેટલાય ભાવિક ભક્તો અહીં પોતાની મનોકામના સિદ્ધ કરવા આવે છે અને શાતા અનુભવે છે. સાચું પૂછો તો ટાઢું ખાવાનો શિરસ્તો પણ અહીં પૂર જોશથી ચાલતો. એક એવું અનમોલ રતન, શંકર પાર્વતીનું સાથે મિલન. અંબા શંકરીનું મંદિર એટલે શિવ પાર્વતીનું સાંગોપાંગ દર્શન. શંકરના ડાબા સાથાળ ઉપર બેઠેલા માતા
છે તે બહુ જ અદ્ભુત છે જે આપણાને પાદરાને જોવા મળે. શિવની ડાબી બાજુએ માતા પાર્વતીની બેઠક અને શિવ પરિવાર, એ જ તો છે આ મંદિરની વિશેષતા. મંદિરના સામે જ ખુલ્લી જગ્યામાં સાધુ સંતોને બેસવા રહેવાની વ્યવસ્થા તથા વટેમાર્ગુઓ પોતાનો થાક ઉતારી શકે તે માટે મીઠા પાણીનો કૂવો તથા વડથી સુરક્ષિત ચોતરાની પણ વ્યવસ્થા અહીં છે. વલ્લભપુર સિવાયના અન્ય રણછોડજીના મંદિરોમાં છીપા તલાવડી ઉપર આવેલું ભાવસારોના પંચે બનાવેલું રણછોડજીનું મંદિરમાં આવેલું છે. નિર્ગુણ નિરાકાર સ્વરૂપ શ્રી રામના જય ઉપર અત્યંત ભાર દેનાર રામ દ્વારાનું પણ એક સ્થાન પાંચ હારડી બજારમાં આવેલું છે. શ્રી રામાનુજ સંપ્રદાય હેઠળના રામાનંદી સંપ્રદાયના શ્રી રામચરણદાસજી એ જે રામ સ્નેહી સંપ્રદાયની સ્થાપના કરી તેમાં દુલ્હેરામજી મહારાજ થઈ ગયા. પાદરાના જૂના દસ્તાવેજના આધારે કહેવાય છે કે દુલ્હેરામજી મહારાજના શિષ્ય સાધુ મહારાજ શર્માદાસજીએ ઈસવીસન 1885માં પાદરામાં રામ દ્વારાની જગ્યા ભેટ મેળવી. શરણાદાસજી પછી પાદરામાં ધર્મદાસ, રાઘવરામ અને મેવારામ થઈ ગયા. સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજા સ્થાનો. નવાપુરા પાદરામાં વિક્રમ સંવત 1928ની સાલમાં વડતાલના આચાર્ય શ્રી રઘુવીર મહારાજના હાથે શ્રી મહારાજની છબી પધરાવી તે પહેલા એક જ નાના હરિમંદિરની સ્થાપના કરવામાં આવી હતી. પછી વિક્રમ સંવત 1946માં પુરુષોનું મોટું મંદિર અને બાઈઓનું નાનું મંદિર એવા હાલના બે મંદિરો બાંધવામાં આવ્યા. મહારાજની ગુરુ શિષ્ય પરંપરા આ પ્રમાણે બતાવવામાં આવે છે. શ્રી સહજાનંદ સ્વામી, રઘુવરજી મહારાજ, ભગવત પ્રસાદજી, બિહારી લાલજી, શ્રી પ્રતિપ પ્રસાદજી, આનંદ પ્રસાદજી અને નરેન્દ્ર પ્રસાદજી વિદ્વમાન છે. કહેવાય છે કે આ બધાએ આચાર્યો પાદરામાં જ્યારે ત્યારે પધારેલા ત્યારે હાથી ઉપર સવારી કાઢવામાં આવી. હજરત બાવા મિયા પીર, હજરત બાવા મિયા પીર નગરપાલિકા 4 રસ્તાથી જતા રાજમાર્ગ ઉપર હજરત બાવા મિયા પીરની મસ્જિદ આવી છે. આ મસ્જિદનું નિર્માણ તેમણે કર્યું હતું અને તેના નિભાવ માટે કેટલીક દુકાનો અને ખેતી માટેની જમીન તેમજ આજે જે જગ્યાએ મુસ્લિમ કોમ્યુનિટી હોલ છે તે પણ તેમની જગ્યા છે. મસ્જિદ જર્જરિત થવાથી ઈસવીસન 1969માં સાર્વજનિક ફંડ ભેગું કરી નવેસરથી બાંધકામ કરેલું છે. મારા જાણવા મુજબ 200 વર્ષ પહેલાં હજરત પીર બાવા મિયાં બાવા પાદરામાં આવ્યા હતા. આ મસ્જિદમાં જ પીર બાવા મિયાં 22નો મજાર આવેલ છે. આ મસ્જિદની અંદર બાવા મિયાં પીરનો જે મજાર છે એની આજુબાજુ જે બીજા મજારો આવેલા છે એ
તેઓના અનુયાયીઓ છે અને એનો હર વર્ષે રમઝાન ઈદ બાદ અમારે અહીંયા પછી એનો ઉર્સ મનાવવામાં આવે છે. દર વર્ષે રમઝાનના પવિત્ર માસ પછીની આવતી પૂનમના દિવસે તેમની તિથિ ઉજવાય છે. તે દિવસે ભંડારો પણ રાખવામાં આવે છે. પીર ભુરાશા દાદાની મજાર દરગાહ આજથી 70-80 વર્ષ પહેલા પાદરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા એક મહારાષ્ટ્રીયન પોલીસ જવાન ત્યાંથી પસાર થતા પોતાના પગરખામાં છાણ ચોંટતા ત્યાં પથ્થર જેવું દેખાતા તે છાણ ત્યાં જ લૂછી પોતાના પગરખા સાફ કર્યા અને તે રાત્રે પોલીસ ચાલીમાં સૂતી વખતે તેમને સપનું આવ્યું કે તે મારા પર ગંદકી ચોંટાડી છે. હું ભુરાશા નામનો સંત અહીંયા સૂતેલો છું. સપનું પૂરું થતાં બેબાકડા બની ગયેલ જવાન તરત જ ઘરમાંથી નીકળી બહાર તે જગ્યાએ આવી માફી માંગી બધાને તેની જાણ કરી. ત્યારથી આ દરગાહ અસ્તિત્વમાં આવી, જ્યાં હિન્દુ મુસલમાન બધા જ ફૂલની ચાદર નારિયેળ ચડાવી પોતાની શ્રદ્ધાનું સોગંદનામું કરે છે. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. ભક્તો નાના મોટા ચાંદીના છત્રો ચઢાવે છે અને દર ગુરુવારે અહીંયા ભક્તિ ભજન ભજન કીર્તન સારી રીતે થાય છે. લતીપુરાની ભાગોડે શાક માર્કેટ પાસે ઊંચી પોળની સામે સંત શ્રી સંતરામ મહારાજનું મંદિર આવેલું છે. સંવંત 1893માં તે સ્થપાયું. રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે, પાદરાની વસાહત પહેલાથી આ દેવી હોવાનું મનાય છે. પધરાઈ માતા, તેમના નામથી જ તે પોળનું નામ પધરાઈ માતા ચોકથી પ્રસિદ્ધ છે. એ મૂળ સ્વરૂપ એનું નારાયણી મહિષાસુરમર્દિની છે, કે જે આપણા ચંડીપાઠની અંદર ઉલ્લેખ કરેલો છે કે છઠ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો માં મહિષાસુર માર્યો માં ચાર ભુજા ચૌદી છે માં દક્ષિણમાં પ્રગટ્યા, એટલે દક્ષિણમાં જ એમની પ્રતિષ્ઠા કરેલી છે. ચંડીપાઠના 39-40-41માં શ્લોકમાં જે વર્ણન માતાનું કરવામાં આવેલ છે એ જ સ્વરૂપ આ મૂર્તિમાં સ્થિત છે.
પાદરા તાલુકાના દરાપુરા ગામે અતિ પૌરાણિક હનુમાનજીના મંદિરે આવી પહોંચ્યા છે. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલધિ લાંઘી ગયે અચરજ નાહી દુર્ગમ ગાજ જગત કે જેતે સુગમ જ્યારે પાદરાનું અસ્તિત્વ ન હતું તે પહેલા દરાપુરાનું અસ્તિત્વ છે. ગામમાં ઉજળિયાત સહિત તમામ કોમના લોકો વસેલા છે. આ ગામની વસ્તીમાં બ્રાહ્મણ, વાણિયા, રાવણિયા, રાજપૂત, પટેલ, ચાવડા, હરિજન, વણકર અને અનેક જ્ઞાતિઓ રહે છે. હનુમાનજી મહારાજની એક એવી દંતકથા છે કે આ હનુમાનજી વડોદરાના વરનામા ગામના છે અને હાલમાં પણ આ હનુમાનજીનું સ્થાનક વરનામામાં આવેલ છે. કહેવાય છે કે દરાપુરા ગામનું અંદરના તળાવનું ખોદકામ કરતા કોક જગ્યાએ લોહીની ધારા વહેતી જોઈ, જેથી ખોદકામનું કામ સ્થગિત કરી સાફસૂફી કરતા અંદર હનુમાનજીની મૂર્તિ મળવા પામી. જેથી તે સ્થળે આ હનુમાનજીનું મંદિર બનાવ્યું અને એ મૂર્તિની સ્થાપના કરી. શીશ નવા હરિહંત કો જૈન ધર્મ સિદ્ધન કરું પ્રણામ ઉપાધ્યાય આચાર્ય કા લે સુખકારી નામ સર્વ સાધુ ઓર સરસ્વતી જિન મન. 16મી 17મી સદીની બાંધણી યાદ આપતા શિખર અને ઘુમ્મટ મૂર્તિઓ ઉપરના સંવત વર્ષ મંદિરોનો વર્તમાન વૈભવ જૈનોની સંખ્યા જૈનોના જૂના ઘરોની બાંધણી વગેરે જોતા કહી શકાય કે જૈનોની વસ્તી પાદરાની જૂનામાં જૂની વસ્તી માની છે. પારસનાથ જગત હિતકારી હો સ્વામી તુમ વ્રત કે ધારી સુર નર અસુર કરે તુમ સેવા તુમ હી સબ દેવન. પાદરામાં શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયના મંદિરો છે. તુમસે કરમ શત્રુ ભી હારા તુમ કી ના જગ કાને સ્તારા
अश्वसेन के राज दुलारे, वामा की आंखों के तारे, काशी जी के राव कहाए, सारी पर जा मौज उड़ाए। एक दिन सब मित्रों को लेके सैर करन को वन में पहुँचे। हाथी पर कस कर अंबारी बोल श्री कलसुरे मात दीजे। નવાપુરા વિસ્તારમાં જે એકલસુરી માતાનું મંદિર છે તે આજથી લગભગ 200 વર્ષ પુરાણું છે। આ મંદિરની સ્થાપના પહેલાં વંજારા લોકો અહીં વસેલા અને તેઓએ પોતાના પાણી માટે અહીં એક વાવ બંધાવેલી અને વાવનું અંદર જે મંદિર હતું તેમાં દીવાબત્તી થતી। હવે વખતો વખત સમય પ્રમાણે ધીમે ધીમે આ વાવનું પતન થવા માંડ્યું અને ઓટલો હતો અને ત્યાં વંજા ઉપર એક ગોકળો હતો અને વૈશાખ વદી ચોથ ને દિવસે માતાજીની સ્થાપના થઈ। શ્રી સાંઈ બાબાજીનું મંદિર મેરે ઘર કે આગે સાંઈ ના, આ મંદિર તાજેતરમાં જ સ્થાપિત થયેલ છે અને દર ગુરુવારે સાંઈ બાબાના ઘણા ભક્તો આ મંદિરે દર્શન કરવા। તેરા દર્શન હો જાય મને થતું ઢળી પડીશ હું અમુક શ્વાસમાં, ભલું થયું તમે મને મળી ગયા પ્રવાસમાં। જ્યાં ઈશ્વરનો વાસ છે ત્યાં સંતોની ભરમાર હોય છે અને જ્યાં સંત ગુરુ છે ત્યાં તેમનું એક આગવું મહત્વ છે। જેમ કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો દેખાય। સંતરામ મહારાજ, અવધૂત મહારાજ, હજરત બાબા, ભૂરાશાજી વિગેરેનો સમાવેશ અહીં કરી શકાય। કહેવાય છે કે સંતોની છાવણી જે ગામમાં કાયમ રહે તે ભૂમિ સ્વર્ગોદપી ગરિયસી બની જાય છે। પાદરા પણ આ ટેરેટરીમાં આવે છે, કેમ કે છે આપણી હસ્તીમાં છુપી ઈશ્વરી હસ્તી, મનસૂરની મસ્તી છે બધા જામની મસ્તી।